नमस्कार हूँ निशित राजगुरु राजव। राज्यपाल आचार्य देवव्रत नु गुजरात विद्यापीठ में सफाई अभियान यथावत छे। सतत छठा दिवसे राज्यपाल देवव्रते गुजरात विद्यापीठ पहुंची सफाई करी। राज्यपाल साथे अमदावाद महानगरपालिका 40 लोकोनो स्टाफ पण सफाई में आखरे जोड़ायो। अत्यार सुधी में विद्यापीठ में 66 ट्रक कचरो बहार काढवामां आव्यो। विद्यापीठ में स्वच्छता ने लई कुलपति देवव्रत लाल गुम थई गया। TV9 साथे नी खास वातचीत में आचार्य देवव्रते जणाव्युं के हूँ महात्मा गांधी ना मूल्यों पर काम करी रह्यो छूं। जो संस्था स्वच्छता ने आग्रही होत तो आटलो कचरो बहार न निकल्यो होत। एमणे कह्युं विद्यापीठ में स्वच्छता अभियान साथे शिक्षण पर पण भार मुकवामां आवशे। संवाददाता नरेंद्र राठौड़ अमारी साथे लाइव जोड़ाये छे, वधु जानकारी एमनी पासे थी मेळवीए। नरेंद्र, छठो दिवस राज्यपालना आ गुजरात विद्यापीठमां सफाई अभियाननो, गईकाले पण स्वच्छता कर्या बाद राज्यपाले दुख व्यक्त कर्युं हतुं अने आजे पण स्वच्छता उपर भार मूक्यो छे। आ स्वच्छता जे राज्यपाल करी रह्या छे गुजरात विद्यापीठमां, कई रीते नरेंद्रने जोई शकाय? કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ એ પ્રયત્ન સતત થતા જોવા મળ્યા હતા કે કેવી રીતના અહીંયાના જે ઉલનાયક અથવા તો અહીંયાનો જે સ્ટાફ છે અને નવા કુલપતિ તરીકે એમની જયારે નિમણૂક થઈ છે ત્યારે બધા એક જૂથ થઈને કામ કરે, પરંતુ એ શક્ય થઈ શક્યું ન હતું ને છેલ્લા એક વીકથી તેઓ પ્રોએક્ટિવ બનીને ગુજરાત વિદ્યાપીઠ આવતા રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર સફાઈ અભિયાન એમને દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને એની અંદર આજનો જે હમણાં 1.5 કલાક પહેલા જયારે એમને TV9 સાથે વાતચીત કરી હતી એની અંદર એમને સ્પષ્ટ કર્યું હતું કે કુલ 66 ટ્રક કરતા પણ વધારે કચરો ગુજરાત વિદ્યાપીઠમાંથી એમના દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે અને બહાર કાઢવામાં આવ્યો છે। આ સાથે જ એ બાબત પણ તેઓ કહેતા જોવા મળ્યા હતા કે ગાંધી મૂલ્યોની આ સંસ્થા છે અને ગાંધી મૂલ્યોમાં સૌથી વધારે જો કોઈ બાબત પર ભાર મૂકવામાં આવતો હોય તો એ છે સ્વચ્છતા પર, અને ભાર મૂકવામાં આવતો હોય તો એ છે સ્વચ્છતા પર, અને આમ છતાં પણ આ સંસ્થાની અંદર આટલો બધો કચરો જોવા મળી રહ્યો છે એ ખરા અર્થમાં દુઃખદાયક બાબત છે। અને એ જ બાબતને વર્ણવીને એમના દ્વારા જાતે સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને જ્યારે તેઓ સફાઈ કરી રહ્યા હતા ત્યારે આશ્ચર્યની વચમાં બીજા કોઈ પણ વ્યક્તિ એમની સાથે સફાઈ અભિયાનની અંદર જોડાયા ન હતા અને એ જ બાબતને લઈને એમના દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું। અને આ જ બાબત નિશ્ચિત એ દર્શાવી રહ્યું છે કે હજુ પણ, કારણ કે જ્યાં એક તરફ એમની નિમણૂક જરૂરથી થઈ ચૂકી છે પરંતુ વિદ્યાપીઠનો ટેકનિકલ મતલબ જે ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ હજુ પણ કદાચ એમને કુલપતિ તરીકે સ્વીકારી ના રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ વિદ્યાપીઠમાં ફર્યા તમામ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ છે અને એના કારણે આ પ્રકારની લાગી રહી છે। કારણ કે વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીઓ રહે છે એમને સફાઈ ફરજિયાત કરવાની હોય છે। વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે રોજ સવારમાં 6:30 કલાકે તેઓ રોજ સફાઈ કરતા હોય છે અને એ સફાઈ બાદ, કારણ કે જે કચરો થતો હોય છે અથવા તો જે વૃક્ષના પાંદડાઓ છે એનો તેઓ સેન્દ્રિય ખાતર બનાવવા માટે ઉપયોગ કરે છે અને એના જ કારણે જે કુલપતિ દ્વારા જે કચરો બહાર કાઢવામાં આવ્યો છે એ ખરા અર્થમાં તો એ સેન્દ્રિય ખાતર છે, એ પાંદડાઓ છે અને પાંદડાઓ મૂળની અંદર પડ્યા રહે ત્યારબાદ તે ખાતર બની જતું હોય છે। અને આ જ બાબતને લઈને જ્યાં એક તરફ વિદ્યાર્થીઓ અને સ્ટાફની રાય અલગ તરફ જોવા મળી રહી છે અને બીજી તરફ આચાર્ય દેવવ્રતજી કે જેઓ રાજ્યપાલ પણ છે અને વિદ્યાપીઠના કુલપતિ પદે પણ તેઓ કાર્યરત થઈ ચૂક્યા છે ત્યારે એમનો પ્રયત્ન એ છે કે વિદ્યાપીઠમાં ફરી એકવાર નવા અધ્યાયની શરૂઆત કેવી રીતના થઈ શકે અને એની અંદર એક કુલપતિ તરીકે એમનો ફાળો શું કઈ હોઈ શકે, કારણ કે સજીવ ખેતીની અને એ સહિત ગાંધી મૂલ્યોની વાત તેઓ સતત કરતા હોય છે પરંતુ ગુજરાત વિદ્યાપીઠ કે જે 100 વર્ષ જૂની સંસ્થા છે અને એ સંસ્થાની અંદર આ ગાંધી મૂલ્યોને પ્રસ્થાપિત કેવી રીતના કરી શકાય એ દિશાની અંદર તેઓ જોવા મળી રહ્યા છે અને એના જ કારણે પ્રથમ કામગીરી એમના દ્વારા ગુજરાત વિદ્યાપીઠમાં આવીને સ્વચ્છતા પર કરવામાં આવી છે, ચાહે ગર્લ્સ હોસ્ટેલ હોય, બોય હોસ્ટેલ હોય કે પછી ગ્રાઉન્ડ અને સહિતનું જે 25 એકરનું ગુજરાત વિદ્યાપીઠનું સંકુલ છે ત્યાં જ્યાં જ્યાં કચરો એમને લાગ્યો એ કચરો દૂર કરવા માટેના પ્રયત્ન થયા છે, પરંતુ એની સાથે જ હજુ પણ એ બાબતની અસમંજસતા જોવા મળી રહી છે કે એક જૂથ થઈને કામ થતું વિદ્યાપીઠમાં જોવા નથી મળી રહ્યું। બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો સતત છઠ્ઠા દિવસે આચાર્ય દેવવ્રત
सफाई अभियान में जोतराय छे। आ वखते कॉर्पोरेशन नो 40 लोकोनो स्टाफ पण तेमनी साथे जोडायो छे। तो टीवी 9 साथेनी वातचीत में एक्सक्लूसिव वातचीत में आचार्य देवव्रते शुं कह्युं आओ संभळावीए। तो गुजरात विद्यापीठना कुलपति अने राज्यना राज्यपाल श्री अपनी साथे छे आचार्य देवव्रत जी के जो आज फरी एक बार गुजरात विद्यापीठनी मुलाकाते आया छे, एमनी साथे वातचीत करिए। सर, पिछले कुछ 5-6 दिन से आप प्रोएक्टिव मोड में दिख रहे हो, यहाँ पे आके स्वच्छता मतलब सफाई करना और वो सब, क्या कुछ आइडिया लेके गुजरात विद्यापीठ पहुँच रहे हो आप? मेरा आइडिया अलग से कुछ भी नहीं है, आइडिया तो महात्मा गांधी जी दे करके गए थे। पूज्य बापू ने अपने सपनों के अनुरूप गुजरात विद्यापीठ की स्थापना की और उनका विजन था कि यहाँ पढ़ने वाले छात्र छात्राएं छुआछूत से समाज में विकृति को समाप्त करें, भाईचारा एकता सब में पैदा हो, भारतीय जीवन मूल्यों की स्थापना हो, सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रह जो उनका सिद्धांत था वो लोगों के जीवन में आए, ऐसे बालकों का निर्माण यहाँ का उद्देश्य था। तो उसी मिशन को लेकर के मैं अभियान चला रहा हूँ और सर्वप्रथम मैंने यहाँ स्वच्छता अभियान चलाया है। पिछले 7 दिन से गुजरात कॉरपोरेशन के सहयोग से करीब 40 लोग इस स्वच्छता अभियान में जुड़े हुए हैं मेरे साथ और यहाँ लगभग मोटे रूप में 66 ट्रक कचरा हमने निकाल करके बाहर किया है, यहाँ के ग्राउंड लेवल किए हैं, यहाँ की छतों के ऊपर जमे हुए पेड़ निकाले हैं, गंदगी निकाली है। और इस स्वच्छता अभियान के साथ अब शिक्षा के क्षेत्र में दूसरी जो गतिविधियाँ महात्मा जी के अनुरूप थी उसको हम आगे बढ़ाएंगे। सर जी, पर जनरली ये कहा जाता है कि गुजरात विद्यापीठ में स्वच्छता पे भारी ध्यान दिया जाता है, तो अब तक क्या कुछ हो रहा है? वो तो आप देखिए ना, 66 ट्रक कचरे के इन 7 दिन में निकल चुके हैं, तो इसमें कितना ध्यान दिया जा रहा था इसका ये प्रमाण है। तो प्रयास कर रहे हैं, बहुत अच्छा बनेगा, सब लोगों का सहयोग लेंगे, मिलके इस काम को आगे बढ़ाएंगे। सही अर्थ में गुजरात विद्यापीठ गांधीयन मूल्यों पे चलने वाला विद्यापीठ बने, उसके लिए आप क्या कुछ आगे में करने वाले हो? यहाँ का जो हर क्षेत्र में इसका विकास हो, उन्नति हो और गांधी जी के विचार को समृद्ध बनाते हुए उन्होंने जो शिक्षाएं दी हैं, जो उपदेश दिए हैं, जितने ग्रंथ लिखे हैं, जो समाज के निर्माण के उनके सिद्धांत थे, उनको लेकर पूरा गुजरात विद्यापीठ परिवार मिलकर के इस दिशा में काम करेगा और हम उन्हीं के अनुरूप इस संस्थान को बनाने का प्रयास करेंगे। तो आचार्य देवव्रत जी के जो आज फरी एक बार गुजरात विद्यापीठ की मुलाकातें आव्या छे ने तेमना द्वारा दावो करवामां आवी रह्यो छे के खरा अर्थमां गांधी मूल्य वाली आ संस्था की अंदर स्वच्छता पर ध्यान राखवामां आवतुं न हतुं, एना ज कारणे छेल्ला 5-6 दिवस में 80 करता पण वधारे ट्रक भरीने कचरो अहींयाथी काढवामां आव्यो छे ने आगामी समय में तेओ स्वच्छता पर भार मुकता पण जोवा मळशे।